ઉષ્મા પ્રસરણનો બીજો ટોપિક છે એને આપણે ઉષ્મી વિકિરણ કહેવામાં આવશે, જેને રેડિયેશન પણ કહેવામાં આવે છે. કોઈ પણ પદાર્થ હોય એ તાપમાન અનુસાર પોતાનામાંથી યોગ્ય આવૃત્તિના વિકિરણનું ઉત્સર્જન કરતો જ હોય, એટલા માટે એને એ જે ઘટના છે એને આપણે ઉષ્મીય વિકિરણ કહેવાય, જે બહાર નીકળે છે રેડિયેશન એને ઉષ્મીય વિકિરણ કહેવામાં આવશે. કોઈ પણ ટેમ્પરેચર અનુસાર યોગ્ય આવૃત્તિના વિકિરણનું ઉત્સર્જન કરશે એને આપણે ઉષ્મીય વિકિરણ કહી દીધું છે. હવે અહીંયા જે છે આનું જો પ્રેક્ટિકલ સ્વરૂપ આપણે ચેક કરીએ તો કોઈ એક લાલ રંગનો પદાર્થ લીધો હોય અથવા તો કોઈ બીજા, ચલો એક લાલ રંગનું એજમ્પશન લીધું છે, લાલ રંગનો પદાર્થ છે. બીજું આપણે જોઈએ કે ગરમ કરેલો લાલ સબ્જી છે, બંનેને આપણે અંધારામાં લઈ જઈએ એમને જોઈને ખ્યાલ આવશે કે જે લાલ રંગનો પદાર્થ છે એ નહીં જોઈ શકીએ આપણે, પણ સળિયો છે એ જોઈ શકીએ. એનું કારણ છે કે લાલ રંગનો પદાર્થ લાલ એટલા માટે દેખાય છે કે પ્રકાશ પડે છે એમાંથી બીજા રંગનું શોષણ થતું હોય, લાલ રંગનું સુધા એ રિફ્લેક્શન થાય છે. પરાવર્તન બંધ થઈ જશે એટલે આપણને દેખાતું લાલ રંગનો પદાર્થ દેખાતો વધે, પણ સળિયાની અંદર કોઈ પરાવર્તન એની જરૂર નથી, અંદરથી ઉત્સર્જન કરે છે એટલા માટે લાલ રંગનો દેખાશે. એવી રીતે મતલબ કે કોઈ પણ પદાર્થ યોગ્ય આવૃત્તિના વિકિરણનું ઉત્સર્જન કરતું જ હોય છે. હવે આપણે જોવા જઈએ તો વિકિરણ કેટલી ટાઈપ થાય, સિમ્પલ તમને 12th માં એની ડિટેલ્સ આવશે, પણ અહીંયા આપણે જરૂરી છે એટલા માટે થોડા બે ત્રણ સેન્ટેન્સ બતાવું છું. પહેલા રેડિયો વેવ્સ આવશે, માઇક્રો વેવ્સ આવશે, ઇન્ફ્રારેડ આવશે. ઇન્ફ્રારેડ ની બાજુમાં રેડ રંગ આ વિઝિબલ રે આવે છે, દ્રશ્ય પ્રકાશ છે. રેડ આવશે, લાલ થી ચાલ આગળ વાયોલેટ આવશે, જાંબલી જાડી વાળા પીનારા રંગ આધારે. વાયોલેટ ની બાજુમાં અલ્ટ્રાવાયોલેટ છે, અલ્ટ્રાવાયોલેટ ની બાજુમાં આ પાછી આવશે એક્સરે, અને એના પછી આવશે ગેમ, જે આપણે થોડું ધ્યાન રાખવાનું છે. આ જે રેડિયો વેવ, માઇક્રોવેવ, ઇન્ફ્રારેડ, પછી વિઝિબલ રે માં જે આપણે જોઈ શકીએ છીએ તેમાં વાયોલેટ, રેડ, અલ્ટ્રાવાયોલેટ, એક્સરે અને ગામા. હવે આ જે છે આની તરંગ લંબાઈ છે 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ. તો અહીંયા 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ માં આપણે જે પ્રકાશ છે ચેક કરી શકીએ, પણ 8000 થી લગભગ 4 લાખ જેટલી લગભગ છે, તો આટલી જે તરંગ લંબાઈ આવે છે તે ઇન્ફ્રારેડ થી જોવા મળશે. એની રેન્ડમ આપણે 20000 એક્સ્ટ્રોમ માં કરીએ છીએ અત્યારે હાલ પૂરતી જરૂર છે. તો 20000 એક્સ્ટ્રોમ ની જે તરંગ લંબાઈ છે જે ઇન્ફ્રારેડ વિસ્તારમાં આવે છે, ઇન્ફ્રારેડ વિસ્તાર છે એ આપણે ગરમીના રિસ્ક કહેવામાં આવે છે, અને એને જ આપણે ઉષ્મીય વિકિરણ કહેવાય છે કે જે રેડિયેશન પણ આપણે શું કહેવાય હીટ વેવ્સ માં યુઝ થાય છે, અને એના માટે એને હીટ વેવ્સ પણ ઘણી વાર કહેવામાં આવતા હોય છે. અને આપણે જે અત્યારે શું આજનો જે અભ્યાસ છે એ હીટ વેવ્સ ઉપર જ કરવાનો છે, કે આપણે ઇન્ફ્રારેડ રેઝ ઉપર કરી શકીએ છીએ. હવે જુઓ સમજો કે દરેક પદાર્થ પોતાનામાંથી તાપમાન અનુસાર યોગ્ય આવૃત્તિના વિકિરણનું ઉત્સર્જન કરશે, કે ઘણીવાર માઇક્રોવેવ્સ થી લઈ વિઝિબલ રે કરશે, તો આપણે જોઈ શકીએ જેમ કે સળિયાની વાત કરી કે એ લાલ રંગનો પ્રકાશ ઉત્સર્જન કરશે તો આપણે જોઈ શકીએ છીએ, પણ એ જ રીતે ઇન્ફ્રારેડ કરે તો આપણે ના જોઈ શકીએ, પણ ઇન્ફ્રારેડ ગરમીના રેઝ છે કે એનાથી હીટ વેવ્સ એને હીટ વેવ્સ પણ કહેવામાં આવશે જે ગરમી પેદા કરે છે. ઓકે, આ બધી વસ્તુ થઈ રેડિયેશન્સ ની. હવે રેડિયેશન પછી એનાથી આગળ એક બીજો મેઇન અગત્યનો ટોપિક છે જેને આપણે કાળો પદાર્થ કહીએ છીએ, જે મહત્વનો ટોપિક છે. બ્લેક બોડી કહેવાય છે કોની, એ સમજવાનું છે. બ્લેક બોડી ની ચર્ચા કરીએ એના પહેલા થોડુંક આપણે અહીંયા ઉત્સર્જન શોષણ વિશે પણ સામાન્ય ડિટેલ લઈ લઈએ છીએ. સમજો એક પદાર્થ છે એના ઉપર યોગ્ય આવૃત્તિના છે જો પ્રકાશ આપાત થતો હોય અને એ બધું જ પ્રકાશનું જો શોષણ કરે, બધા જ ઉષ્મીય વિકિરણનું શોષણ કરે, તો એનું ટેમ્પરેચર હાઈ થવા, એનું ટેમ્પરેચર હાઈ થશે. હવે એ કન્ડિશનમાં શોષણની સાથે ઉત્સર્જન પણ કરતો હોય, તો એના માટે અહીંયા આપણે પ્રોપર વસ્તુ થોડુંક 2 મિનિટ ધ્યાન આપી દઈએ, કે જેથી કરીને આપણને કાળા પદાર્થમાં ખ્યાલ આવશે. કોઈ પ્રકાશ આવશે જો શોષણનો દર વધી જાય, શોષણ વધશે તો ટેમ્પરેચર વધવાનું, તો શોષણનો દર વધી ગયો, ઉત્સર્જનનો દર કમ્પેરેટિવ ઓછો છે તો એનું ટેમ્પરેચર કેવું થશે, હાઈ થશે. હવે ઉત્સર્જનનો દર વધી ગયો, શોષણનો દર ઓછો છે, તો બધું ઉત્સર્જન થયા કરે છે ઉષ્મા, તો એનું ટેમ્પરેચર કેવું થશે, લો થશે. અને જો બે સરખા હોય તો જેટલું શોષણ થાય છે એટલું તેટલું ઉત્સર્જન પણ થઈ જશે, શોષણ ઉત્સર્જન સમાન જોવા મળે. તો કાળો પદાર્થ છે, કાળો પદાર્થ કોને કહેવાય છે એની વ્યાખ્યા સમજીએ, જે એક એવો પદાર્થ કે જે નીચા ટેમ્પરેચરે
બધાનું શોષણ કરી દે અને હાઈ ટેમ્પ ઊંચા તાપમાને બધાનું ઉત્સર્જન કરશે. તો એને પર આપણે કાળો પદાર્થ કહેવામાં આવશે. કે નીચા ટેમ્પરેચરે બધી જ તરંગ લંબાઈનું શોષણ કરશે અને ઊંચા તાપમાને બધી જ પ્રકારની તરંગ લંબાઈનું ઉત્સર્જન કરશે. જેમ કે સૂર્યની વાત કરીએ છીએ, સૂર્ય એક કાળો પદાર્થ છે, કારણ કે સૂર્યનું જે ટેમ્પરેચર છે 6000 કેલ્વિન છે. તો એટલા ટેમ્પરેચરે એના સપાટીનું ટેમ્પરેચર 6000 કેલ્વિન છે, તો એટલા ટેમ્પરેચરે બધી જ ટાઈપના વિકિરણનું ઉત્સર્જન કરશે. અને જે લોઅર ટેમ્પરેચર આવશે, ધારો કે સમજો કોઈ આપણે મેસ જે લઈએ છીએ કાળો પદાર્થ, 90% કાળો પદાર્થ કહેવામાં આવશે, કે એટલા ટેમ્પરેચરે બધાનું શું કરી દેશે, શોષણ કરી દેશે. તો આ ટાઈપનો કાળો પદાર્થ હોય છે. વ્યવહારમાં કાળો પદાર્થ ઘણા જોવા મળતા હોય છે, પણ એનું પ્રેક્ટિકલ 100% કાળો પદાર્થ કોઈ જોવા નથી. હવે એના માટે એક એક્ઝામ્પલ જે છે બુકમાં આપેલું છે એ પ્રમાણે, અહીંયા જો કોઈ સીધરવાળું એક પાત્ર છે અને એનો આ રીતે રેસ દાખલ થશે તો આમ અંદરના અંદર ફર્યા કરશે અને પછી અમુક વખતે એનું શોષણ થશે, થોડું ઉત્સર્જન થશે, એમ અંદરના અંદર રેસ રહેશે. તો આ એક કાળો પદાર્થ કહેવામાં આવશે. આને જો પાત્રને ચારે બાજુથી સરખી રીતે ગરમ કરવામાં આવે તો એમાંથી બધી જ પ્રકારની તરંગલંબાઈ વાળા વિકિરણનું ઉત્સર્જન પણ થશે. તો આ સિમ્પલ કાળા પદાર્થની એક ડિટેલ છે. કાળો પદાર્થ વ્યવહારમાં પ્રેક્ટિકલ રીતે જોઈએ તો 100% કાળો પદાર્થ નિયમ મળશે. આપણે ધારીએ છીએ કે સૂર્યને 100% કાળો પદાર્થ છે, બાકી બીજી રીતે આપણે કૃત્રિમ રીતે પેદા ના કરી શકીએ. હવે આના પછી કિર્ચોફનો નિયમ વિશે થોડી ડિટેલ.